સમગ્ર રાજ્યમાં આજે અનુદાનિત માધ્યમિક શાળાઓના બે હજાર સોળની ભરતી પ્રક્રિયાના પાંચમા રાઉન્ડમાં વેઇટિંગવાળા ઉમેદવારોને તેઓએ પસંદ કરેલ જિલ્લાની શાળાઓમાંથી શાળા પસંદગી કરી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ભલામણપત્ર આપવામાં આવેલ હતા કચ્છ જિલ્લામાં ગ્રાન્ટેડ શાળામાં આ પાંચ રાઉન્ડના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે આજે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ભલામણપત્ર આપવામાં આવેલ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના આ ઉમેદવારો આજે હાજર રહીને તેમના વિષયની જગ્યાઓ મુજબ તેમની શાળામાંથી સંચાલક મંડળ દ્વારા નિમણૂક પત્ર આપવામાં આવશે આ કામગીરી માટે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને ડાયટના प्राचार्य શ્રીની સમિતિ સાથે રહીને કચ્છ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ ઉચ્ચ માધ્યમિક વિભાગના 3 ઉમેદવારોમાંથી બે ઉમેદવારો માધ્યમિક વિભાગના 11 માંથી 7 ઉમેદવારો હાજર રહેલ આંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગવાનભાઈ પ્રજાપતિએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી અત્યારે થઈ રહી છે આપની સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ભરતી બાદ ગ્રંટી સ્કૂલનો જે પાંચમો રાઉન્ડ હતો એના આજે ભલામણપત્રો અને ટ્રસ્ટ દ્વારા નિમણૂક હુકમો આપવાની કામગીરી ચાલુ છે આજે સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લા મથકે જે પાંચમા રાઉન્ડની ખાલી જગ્યાઓ હતી એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ દ્વારા ભલામણપત્રો આજે આપવાના છે આપણા કચ્છ જિલ્લાની વાત કરીએ તો આપણા ટોટલ ઉચ્ચતર માધ્યમિકના જે હતા આપણા અગિયાર શિક્ષકો અને માધ્યમિકના આપણા ત્રણ શિક્ષકો એમ ટોટલ ચૌદ શિક્ષકો જે છે એ આપના ઓનલાઈન જે છે એમનું સિલેક્શન થયેલું હતું એ પૈકી આજે સાત જેટલા આપણા ઉચ્ચતર માધ્યમિક અને બે માધ્યમિકના શિક્ષકો હાજર રહ્યા છે એમ નવ શિક્ષકો આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં હાજર રહ્યા છે તો અમારી જે જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રીઓની કમિટી દ્વારા એમને મેરિટના આધારે જે સ્કૂલો જે છે એનું સિલેક્શન અહીંથી અપાશે અને સ્કૂલ દ્વારા અમારો અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ સ્કૂલ દ્વારા એમને નિમણૂક હુકમ અપાશે તો એ રીતે કચ્છ જિલ્લામાં આપણી ગ્રાન્ટિનેડ સ્કૂલો જે છે એના પાંચમા રાઉન્ડની ભરતી પૂર્ણ થશે અને ત્યારબાદ જે જગ્યાઓ ખાલી રહેશે એને રાજ્ય સરકાર ફરીથી શિક્ષણ સહાયકોની જગ્યા ભરવા માટે ટૂંક સમયમાં પ્રક્રિયા હાથ ધરી છે તો ખરેખર આવી કોવિડની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ અમારો નિયમક શાળાઓની કચેરી એ તમામનો હું કચ્છ જિલ્લા વતી આભાર વ્યક્ત કરું છું અને આનંદ વ્યક્ત કરું છું કે આપને અત્યારે સ્કૂલો શરૂ થઈ છે તો એ વખતે જ આપના શિક્ષકો મળી ગયા છે તો વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય એકદમ ગતિથી આગળ વધશે